હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર નંબર 6 પેશીઓ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે પેશીઓ વિશે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણી પેશીઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર, હવે આગળના જે વિડીયોઝ છે એમાં પ્રાણી પેશીઓના બે પ્રકાર વિશે આપણે માહિતી મેળવી લીધી, અધિચ્છદીય પેશી અને તેના પેટા પ્રકાર તથા સંયોજક પેશી અને તેના પેટા પ્રકાર. બરાબર, હવે આજના વિડીયોમાં આપણે સ્નાયુ પેશી અને તેના પેટા પ્રકાર તથા ચેતાપેશી વિશે માહિતી મેળવશું. બરાબર, તો સૌપ્રથમ આપણે સ્નાયુ પેશીમાં સામાન્ય માહિતી મેળવી લઈએ. તો સ્નાયુ પેશી છે એ એક તો લાંબા કોષોની બનેલી હોય છે. બરાબર, લાંબા દોરા જેવા કોષોની બનેલી હોય છે, એટલા માટે એને સ્નાયુનો તંતુ પણ કહેવામાં આવે છે. બરાબર, હવે આ જે પેશી છે એના લીધે આપણા શરીરનું હલનચલન અને પ્રચલન માટે જવાબદાર છે. હવે હલનચલન અને પ્રચલન શબ્દ વચ્ચેનો ભેદ સમજાવું. તો હલનચલન એટલે આપણે એક જ જગ્યાએ રહી અને હલનચલન કરવાનું છે. જેમ કે વનસ્પતિ, તો વનસ્પતિ છે એ પોતાની જગ્યાએ હલી ચલી શકશે. બરાબર, એના પર્ણ અને બધું હલશે, પરંતુ એ પ્રચલન નહીં કરી શકે. પ્રચલન એટલે શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરવું. બરાબર, એટલે વનસ્પતિ છે એ માત્ર હલનચલન કરશે, અને પ્રચલનમાં હલનચલન એ આવે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ પણ આવે, જે આપણે પ્રાણીઓ કરી શકીએ. બરાબર, એટલે પ્રાણીઓ માટે હલનચલન અને પ્રચલન માટે જવાબદાર પેશી કઈ? તો કે સ્નાયુ પેશી. બરાબર, હવે આ જે સ્નાયુઓ છે એમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે, જેનું નામ છે સંકોચનશીલ પ્રોટીન. બરાબર, એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું છે જેનું નામ છે સંકોચનશીલ પ્રોટીન. હવે આ જે પ્રોટીન છે સંકોચનશીલ પ્રોટીન, એના લીધે સંકોચન અને શિથિલનની ગતિ થઈ છે. બરાબર, હવે સંકોચન અને શિથિલન એટલે શું? તો કે સંકોચન એટલે સ્નાયુઓ છે એનું ભેગું થવું, સંકોચાવું. બરાબર, ને શિથિલન એટલે એનું વિસ્તરણ, છૂટું થવું. બરાબર, ભેગું થવું અને છૂટું પડવું, એને કહેવાય સંકોચન અને શિથિલન. એના પરિણામે આપણે જે ગતિ કરી શકીએ છીએ, બરાબર, આપણા હાથ પગ હલાવી શકીએ. બરાબર, હવે આપણે 1x1 સ્નાયુઓના પ્રકાર વિશે માહિતી મેળવવાની છે. બરાબર, તો સ્નાયુઓના મેઇન 3 પ્રકાર છે. એક રેખિત સ્નાયુ પેશી છે, બીજી છે અરેખિત સ્નાયુ પેશી, અને ત્રીજો પ્રકાર છે હૃદ સ્નાયુ. બરાબર, આમ હૃદ સ્નાયુ કે હૃદયના જે સ્નાયુઓ છે તે. તો સૌપ્રથમ આપણે રેખિત સ્નાયુ વિશે આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક એવા સ્નાયુઓ છે કે જે આપણા એની ગતિ છે આપણે ઈચ્છા અનુસાર કરાવી શકીએ છીએ. બરાબર, આપણી ઈચ્છા અનુસાર ગતિ થઈ, જેમ કે હાથ પગ. તો હાથ પગ આપણે જેમ હલાવવા હોય એમ જ હલાવીએ. બરાબર, કોઈ પરાણે એમ કહીએ કે આમ કર, તો એ આપણી ઈચ્છા હશે તો જ આપણે હાથ હલાવશું, બાકી હલાવશું નહીં. બરાબર, આપણી ઈચ્છા નહીં હોય તો આપણે હાથ પગ ચલાવશું નહીં. તો આપણી ઈચ્છા અનુસાર ગતિ કરે છે આ જે રેખિત સ્નાયુ પેશી છે એ. બરાબર, એટલા માટે આ પેશીનું બીજું નામ પડ્યું છે ઐચ્છિક સ્નાયુ પેશી. બરાબર, જે આપણી ઈચ્છા અનુસાર જ હલનચલન કરે છે. બરાબર, હવે આ જે પેશી છે એ અસ્થિઓ એટલે કે જે ઓલું હાડકા છે એના હાડકાને બીજું કંકાલ પણ કહેવાય, તો એની સાથે સીધું જોડાણ ધરાવે છે. બરાબર, એટલા માટે એનું બીજું નામ પડ્યું કંકાલ સ્નાયુ પેશી. આ એક ખાસ યાદ રાખજો, ઈચ્છા અનુસાર ગતિ કરે છે એટલે એનું નામ પડ્યું ઐચ્છિક સ્નાયુ પેશી. બરાબર, પછી અસ્થિઓ એટલે કે કંકાલ સાથે સીધું જોડાણ ધરાવે છે, એટલા માટે એનું બીજું નામ પડ્યું કંકાલ સ્નાયુ પેશી. બરાબર, હવે આ જે કંકાલ સ્નાયુ પેશી છે એના લીધે આપણા શરીરને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત થાય છે. બરાબર, એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. હવે આ પેશી છે એના કોષને માઇક્રોસ્કોપની અંદર આપણે જો અવલોકન કરીએ તો એમાં પટ્ટા જેવી રચના જોવા મળે છે, પટ્ટા પટ્ટા હોય એવી, અને એમાં એક આછો પટ્ટો, એક ઘેરા રંગનો પટ્ટો. બરાબર, આવા એકાંતરે આવેલા હોય છે. તો એક આછો, એક ઘેરો, એક આછો, એક ઘેરો, એટલે આવા એકાંતરે પટ્ટા આવેલા હોય છે, એટલે એને રેખિત સ્નાયુ પેશી કહેવાય. આ જે પટ્ટા છે એક રેખા જેવા, રેખાની જેમ ગોઠવાયેલા હોય છે. બરાબર, એટલે એનું બીજું ત્રીજું નામ પડ્યું રેખિત સ્નાયુ પેશી. એટલે આ પેશીના 3 નામ છે, ખાસ યાદ રાખજો. બરાબર, 3 નામ કયા કયા? તો કે એક ઐચ્છિક સ્નાયુ પેશી, બીજું કંકાલ સ્નાયુ પેશી, અને છેલ્લું છે રેખિત સ્નાયુ પેશી. ગમે એ નામ આપી અને ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે. બરાબર, એટલે ખાસ યાદ રાખજો કે આ પેશી છે એના 3 નામ છે.
બરાબર. હવે એના કોષો કેવા હોય છે? તો કે લાંબા હોય છે. હમણાં જ આપણે શરૂઆતમાં પ્રસ્તાવનામાં વાત થઈ ગઈ કે આ જે સ્નાયુ પેશી છે એના કોષો લાંબા હોય છે. લાંબા, પછી બીજું નળાકાર, પછી અશાખિત. અશાખિત એટલે કે એ બધા એકલા જ જોવા મળે છે. વૃક્ષની જે ડાળીઓ હોય એની શાખાની જેમ ગોઠવાયેલા હોતા નથી, બરાબર. એટલે આને કીધા છે અશાખિત. અને પછી જે એક જ કોષ હોય એની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર જોવા મળે છે એટલે એનું નામ પાડ્યું બહુ કોષ કેન્દ્રીય, બરાબર. બહુ કોષ કેન્દ્રીય એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. નામ ઉપરથી જ તમારે બધા એના લક્ષણો છે, બધા એના પોઈન્ટ્સ છે યાદ રાખવાના છે, બરાબર. અને એક આ ખાસ ત્રણ રેડ કલરના બોક્સ કર્યા એ ખાસ યાદ રાખજો. એ ત્રણમાંથી કોઈ પણ નામથી આ ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે, બરાબર. એટલે આમાં કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. હવે આ જે કોષ છે લાંબા, નળાકાર, અશાખિત અને બહુ કોષ કેન્દ્રીય છે એ કેમ યાદ રાખવાનું? તો આકૃતિ ઉપરથી યાદ રાખવાનું. એટલે આકૃતિ તમારે ડ્રો નથી કરવાની, પરંતુ એમને એમ તમે આકૃતિ જુઓ તો એ તમને લક્ષણો આવડી જાય, બરાબર. એટલે હમણાં આપણે આકૃતિ પણ જોઈ લઈએ, પહેલાં ત્રણે ત્રણ વિશે અભ્યાસ કરી લઈએ પછી, બરાબર. હવે આપણે બીજો જે પ્રકાર છે તેના વિશે માહિતી મેળવીએ. પહેલા પ્રકારનું નામ હતું રેખિત સ્નાયુ, બરાબર. બીજા પ્રકારનું નામ છે અરેખિત સ્નાયુ પેશી, બરાબર. એટલે ઓલા જે છે રેખિત સ્નાયુ પેશી એનાથી અમુક ઓપોઝિટ હશે. એમાં આપણી ઈચ્છા અનુસાર સ્નાયુઓનું હલનચલન થાય છે, જ્યારે અહીંયા આપણી ઈચ્છા અનુસાર નથી થતું, અનૈચ્છિક, બરાબર. આપણી ઈચ્છા ન હોય તો એ કામ થશે જ, ભલે આપણને ન ગમતું હોય તો એ કામ આપણા શરીરની અંદર થશે થશે ને થશે જ, બરાબર. એટલે આ જે પેશી છે એનું બીજું નામ અનૈચ્છિક સ્નાયુ પેશી, બરાબર. હવે ક્યાં આપણી ઈચ્છા વિરુદ્ધ કામ થાય છે? તો કે એક તો ખોરાકનું વહન થાય છે, બરાબર. આપણું એમાં કંઈ ચાલે છે કે ભાઈ આ ડાબોઆ છે એને હવે આપણે ખોરાક નથી આપવો, તો એવું ચાલે નહીં, બરાબર. એની મેળાએ જ દરેક શરીરના દરેક કોષ સુધી ખોરાકનું છે વહન થશે થશે ને થશે જ, બરાબર. પછી બીજું એના જેમ જ રુધિરવાહિનીમાં રુધિરનું વહન, આપણને એમ થાય આ ભાગને રુધિર નથી આપવું, તો એવું ચાલે નહીં. રુધિર છે એ શરીરના દરેક ભાગને પહોંચાડવું જરૂરી છે. એટલે આ જે બંને વહન છે એ આપણી ઈચ્છા અનુસાર નથી થતા, બરાબર. એટલે આપણે એને સ્વયં સંચાલિત કરી શકતા નથી, આપણે એને સંચાલન કરી શકીએ નહીં, એટલે એને અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવામાં આવે છે, બરાબર. એટલે આપણે આ જે ગતિઓ હોય છે રુધિરના વહન થવાની અને ખોરાકના વહન થવાની એ આપણી ઈચ્છા અનુસાર શરૂ કે બંધ થઈ શકતી નથી, અને જેનું આનું સંચાલન કોણ કરે? તો કે અરેખિત સ્નાયુ પેશી, બરાબર. હવે ક્યાં આવેલી હોય છે એનું સ્થાન? તો કે આંખની કીકીમાં. આપણે ડોરો, આંખનો જે ડોળો હોય છે અંદર બ્લેક કલરનું રાઉન્ડ આંખમાં, આપણે ન ફેરવું હોય ને તો એ ફેરવાઈ જાય, બરાબર ને. તો એ આપણી ઈચ્છા અનુસાર નથી થતું, બરાબર. પછી મૂત્રવાહિની, એની અંદર જે ગાળણની ને પ્રક્રિયા થતી હોય છે તો એમાંય આપણું કાંઈ ચાલે નહીં, બરાબર. એટલે આપણી ઈચ્છા અનુસાર નથી થતું. પછી શ્વાસવાહિનીમાં, શ્વાસવાહિનીમાં ઓક્સિજન જે અંદર લેવો, કાર્બન ડાયોક્સાઇડ છે એને ફેફસા તરફ ધકેલવું, બરાબર. તો એ જે બધા કાર્યો છે આપણી ઈચ્છા અનુસાર થશે નહીં. આપણી ઈચ્છા હોય કે ન હોય તો એ આપણે ઓક્સિજન વાયુ ફરજિયાત લેવો જ પડશે, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કમ્પલસરી આપણે બહાર કાઢવો જ પડશે. જો આપણે એમાં આપણી ઈચ્છા ચલાવવા જાય અને ઓક્સિજન વાયુ છે એ ન લઈએ, આપણે શ્વાસ ન લઈએ, તો શું થઈ જાય? આપણું મૃત્યુ. એટલે આપણી ઈચ્છા છે એ ત્યાં ચાલશે નહીં. એટલે યાદ રાખી લેવાનું કે જ્યાં આપણી ઈચ્છા ન થતી હોય, ઈચ્છા ન આવતી હોય એવી જગ્યાએ અરેખિત સ્નાયુ પેશી છે આવેલી હોય છે, બરાબર. હવે અરેખિત સ્નાયુ પેશી છે એના કોષો કેવા હોય છે? તો આકૃતિ ઉપરથી સમજાશે. આકૃતિ હમણાં આપણે જોશું તો લાંબા હોય છે. લાંબા બધામાં આવશે, ત્રણે ત્રણમાં લાંબા તો લખવાનું જ, બરાબર. પછી ત્રાક આકારના છે. ત્રાક આકાર એટલે કેવા કહેવાય? જે વચ્ચેથી ફૂલેલા હોય અને અંતિમ છેડા હોય, કોષનો જે અંતિમ ભાગ હોય ત્યાંથી સાંકડા હોય, બરાબર. અને વચ્ચેની જગ્યાએથી ફૂલેલા હોય એટલે છે ને કંઈક આવો આકાર જોવા મળે કે આમ છેડા છે એ સાંકડા હોય, બરાબર. અને વચ્ચેથી એમ ફૂલાયેલા હોય આવો કંઈક આકાર હોય છે. હમણાં આપણે આકૃતિમાં જોશું એમાં પણ આવો જ આકાર આપેલો છે, બરાબર. એમની વચ્ચે એક કોષ કેન્દ્રીય છે. એક કોષમાં એક જ કોષ કેન્દ્ર છે, બરાબર. જ્યારે આપણે રેખિત સ્નાયુમાં આગળનામાં જોયું હતું કે એક કોષની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો છે એટલે એને બહુ કોષ કેન્દ્રીય કહેવાય, બરાબર. સમજાઈ ગયું? નામ ઉપરથી તમારે બધા લક્ષણો છે એ તમારે યાદ રાખવાના છે, રેડી. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ, હૃદ સ્નાયુ પેશી, બરાબર. જે હૃદયમાં, નામ ઉપરથી સમજાય યાદ એ રહી જાય સીધું કે હૃદ સ્નાયુ પેશી છે એ ક્યાં જોવા મળે? તો કે હૃદયના ભાગમાં, બરાબર. હવે આખું જીવન
જીવન પર્યત અને લયબદ્ધ એટલે એક સમાન રીતે સંકોચન અને શિથિલન કરે છે. એટલે સંકોચાય અને વળી બાજુનું વિસ્તરણ થાય, સંકોચાય અને વિસ્તરણ થાય. હવે એ સંકોચનને શિથિલન કેવી રીતે થાય એ આપણે ધોરણ 10માં શીખવાનું છે, બરાબર. અહીંયા ખાલી તમારે એમને યાદ રાખવાનું કે હૃદયનું જે કામ છે એ સંકોચન અને શિથિલનના પરિણામે થાય છે. સંકોચન એટલે આમ અંદર સંકોચાઈ જાય, બરાબર, નાનું થઈ જાય, અને શિથિલન એટલે થોડુંક મોટું થાય, વિસ્તરણ થાય. શબ્દ યાદ રાખજો, બરાબર. જીવન પર્યત આખા જીવન દરમિયાન સતત કન્ટિન્યુ કામ કરે છે, વચ્ચે ક્યાંય સ્ટોપ થાય તો આપણે ઉકલી જાય, બરાબર. એટલે આખા જીવન દરમિયાન કામ કરે છે, જીવન પર્યત એટલે આખા જીવન દરમિયાન. પછી અનૈચ્છિક છે, આપણી ઈચ્છા એમાં ન ચાલે, જો આપણી ઈચ્છા ચલાવી હોય તો મરી જાય, બરાબર. એટલે આપણી ઈચ્છા એમાં ચાલે નહીં, એટલે કેવી પેશી કહેવાય તો કે અનૈચ્છિક પેશી. પછી એના કોષો કેવા હોય તો કે નળાકાર હોય છે, એટલે આમ પાઇપ જેવા. પછી શાખિત છે, ડાળીઓ જે હોય વૃક્ષની ડાળીઓ પ્રકાંડ એની જેમ શાખામાં ગોઠવાયેલા હોય છે, એટલે ટૂંકમાં એકબીજા સાથે થોડાક જોઈન્ટ હોય છે, એ હમણાં આકૃતિમાં જોઈએ એટલે સમજાઈ જશે. પછી એક કોષ કેન્દ્રીય હોય છે, દરેક કોષની અંદર એક જ કોષ કેન્દ્ર આવેલું હોય છે, બરાબર. હૃદસ્નાયુ પેશીમાં આટલું જ છે. હવે આપણે ત્રણે ત્રણની આકૃતિ જોઈ લઈએ, આકૃતિ જોશો એટલે તમને વધુ આઈડિયા આવશે. જો અહીંયા પહેલી આકૃતિ છે એ રેખિત સ્નાયુનો કોષ છે, બરાબર. હવે આમાં તમે જુઓ તો એક લાંબો પાઇપ રાખેલો હોય એવી જ દેખાય છે, એટલે એના કોષો કેવા છે તો કે લાંબા અને નળાકાર, બરાબર. બીજું અશાખિત, એ શાખા નથી એમાં કોઈ. જ્યારે તમે આ ત્રીજો પ્રકાર છે એમાં તમે જોશો અહીંયા આ બે કોષ છે તો એમની વચ્ચે શાખા છે, અહીં જુઓ તમે, અહીંયા શાખા છે, બરાબર. બે એકબીજા સાથે જોડાયેલા છે, જ્યારે આ જે રેખિત સ્નાયુ કોષ છે એકબીજા સાથે જોડાયેલા નથી. બરાબર, હવેનું બીજું લક્ષણ શું હતું તો કે બહુ કોષ કેન્દ્રીય. તમને જોઈ શકો છો એક અહીંયા કોષ કેન્દ્ર છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, એક જ કોષની અંદર ચાર કોષ કેન્દ્ર આવેલા છે, બરાબર. કોઈ ફિક્સ નથી કે આની એક કોષની અંદર આટલા છે કે આટલા છે, પરંતુ વધારે આવેલા છે, બરાબર, એક કરતાં વધારે આવેલા છે, એટલે એને કીધું બહુ કોષ કેન્દ્રીય. પછી તમે અહીંયા બીજું પણ જોઈ શકો છો કે અહીંયા તમને પટ્ટા જોવા મળે છે, બરાબર. તો એક આછો પટ્ટો છે, એક ઘાટો પટ્ટો છે, એટલે આછા અને ઘેરા રંગના રેખાઓની જેમ ગોઠવાયેલા પટ્ટા જોવા મળે છે, બરાબર. એટલે આનું નામ પડ્યું રેખિત સ્નાયુ પેશી, બરાબર. હવે આપણે જે બીજો પ્રકાર છે અરેખિત સ્નાયુ પેશી એના વિશે આપણે વાત કરીએ, એના લક્ષણો આપણે જોઈએ. તો પહેલાં તો ત્રાક આકારનું મેં તમને ઓલામાં પણ ડ્રો કરીને બતાવ્યું હતું, વચ્ચેથી ફૂલાયેલું છે, બરાબર. અહીંથી ફૂલાયેલો ભાગ છે અને છેડા છે ત્યાંથી સાંકડો ભાગ છે, અને વચ્ચે એક કોષ કેન્દ્ર છે એટલે એક કોષ કેન્દ્રીય છે, ત્રાકાકાર છે, બરાબર. આમાં આટલું જ છે. પછી હવે આપણે ત્રીજું જોઈએ, હૃદસ્નાયુ પેશી. તો હૃદસ્નાયુ પેશીના લક્ષણો શું હતા તો કે નળાકાર, તમને ઊભા નળાકાર ઊભા પાઇપ જેવા જ દેખાય છે, બરાબર. પછી શાખિત છે, એકબીજા સાથે શાખાની જેમ જોડાયેલા છે, અહીંયા એક છે જોડાણ, અહીંયા છે, પછી અહીંયા છે, બરાબર. એટલે એકબીજા સાથે જોડાયેલા છે, અને દરેક કોષની અંદર તમે જોઈ શકો છો એક જ કોષ કેન્દ્ર છે. અહીંથી આટલો જુઓ તો આ એક કોષ છે, એમાં વચ્ચે એક જ કોષ કેન્દ્ર છે, અહીંયા એક જ છે, જે આ કોષ છે એમાં એક જ છે, આ કોષ છે આટલો એમાં એક જ છે, અહીંથી આટલો એમાં એક જ છે, બરાબર. તો દરેક કોષની અંદર માત્ર એક જ કોષ કેન્દ્ર જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણે સ્નાયુ પેશી છે એના ત્રણે ત્રણ પ્રકાર વિશે માહિતી મેળવી લીધી, રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ અને રદ સ્નાયુ, બરાબર. હવે આપણે જે છેલ્લો પ્રકાર છે આ ચેપ્ટરનો અને પ્રાણી પેશીઓનો છેલ્લો પ્રકાર છે ચેતાપેશી, તેના વિશે માહિતી મેળવવાની છે, બરાબર. અને આ જે ચેપ્ટર છે એનો લાસ્ટ ટોપિક છે, તો આપણે જોઈ લઈએ, બરાબર. છેલ્લો ટોપિક છે ચેતાપેશી. તો ચેતાપેશી વિશે તમને થોડું ઘણું તમે સાંભળ્યું હશે, બરાબર. તો આપણે ચાલો શરૂઆત કરીએ. તો દરેક ચેતાકોષ છે ઉત્તેજનાને અનુરૂપ પ્રતિચાર આપવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. આપણને માનો કે કોઈ આપણે ચાલીને જઈએ છીએ, આપણા પગમાં કાંટો વાગ્યો એટલે ડાયરેક્ટ આપણે પગ છે ઉચકી લેશું, બરાબર. તો જે કાંટો લાગવાની પ્રક્રિયા છે એને ઉત્તેજના, એના લીધે આપણને જે ખબર પડે છે, કાંટો લાગવાથી આપણને જે ખબર પડે છે એને કહેવાય ઉત્તેજના, બરાબર.
અને એની સામે આપણે શું શું કરીએ છીએ, તો કે પગ છે ઉપાડી લઈએ છીએ, તો એને પ્રતિચાર આપ્યો કહેવાય, બરાબર, સામે જવાબ આપ્યો કહેવાય. ઉત્તેજના એટલે ખાસ યાદ રાખજો, એનો બીજો કોઈ અર્થ નથી, પરંતુ આપણા શરીરમાં જે આપણને કાંટો વાગે છે તો એ દરમિયાન આપણને જે ખબર પડે છે એ શેના લીધે ખબર પડે છે, તો કે ઉત્તેજનાને લીધે, બરાબર. એવું કંઈક આપણને અનુભવાય છે કે અહીંયા કંઈક છે પગમાં, બરાબર, આ જગ્યાએ કંઈક છે, અને મગજ છે એને એવો આદેશ આપશે કે ભાઈ તારા પગમાં કંઈક વાગ્યું છે એટલે પગ છે એ ઉપાડી લે, બરાબર. તો આવી ક્ષમતા છે ચેતાપેશીના કોષો પાસે. ચેતાપેશીના કોષો એને ચેતાકોષો કહેવામાં આવે છે, બરાબર. અને એ ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થાય છે, તરત જ એકદમ જલ્દી આપણને કાંટો વાગે એ ભેગો પગ છે એ સીધો ઉપડી જાય. વિચાર કરો એ કામ કેટલું ઝડપથી થતું હશે. પહેલાં ત્યાં કાંટો વાગવાની આપણને અનુભવવાનું, બરાબર, ત્યાં એવી સંવેદના ઉત્પન્ન થઈ એટલે આપણને એવું ફીલ થયું કે અહીંયા કંઈક લાગ્યું છે, એટલે એ સંદેશો ત્યાંથી જાય મગજ પાસે, બરાબર. અને મગજના જે કોષો છે એવો આદેશ આપશે કે ભાઈ તારા પગમાં કંઈક લાગ્યું છે એટલે પગ છે તું ઉપાડી લે, બરાબર. જો બોલવામાં કેટલી વાર લાગી, 10-15 સેકન્ડ જેટલો ટાઈમ વયો ગયો હશે, બરાબર. પરંતુ એ પ્રક્રિયા છે એ કેટલી ઝડપથી થઈ જાય છે, એટલે ખૂબ જ ત્વરિત એટલે ઝડપથી એની ખબર પડે છે, તરત જ ઉત્તેજિત થઈ, અને ઉત્તેજના છે એ ખૂબ જ ઝડપથી સમગ્ર શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચે છે. એટલે જ્યાં લાગ્યું હોય, જ્યાં કંઈક થયું હોય, ત્યાંથી ડાયરેક્ટ મગજ સુધી. અથવા તો બીજું એક્ઝામ્પલ આપું તો હાથમાં કંઈક બળ્યું હોય, બરાબર, કંઈક ગરમ લાગ્યું હોય, ગરમ ગરમ રોટલી છે એ પકડી લીધી હોય, તો પણ એવું જ થાય ને, તરત જ આપણે મૂકી દઈ, સીધું ગરમ લાગે ભેગું સીધું નીચે મૂકી દઈ, તો વિચાર કરો કેટલું ઝડપથી કામ થતું હશે. પછી આ પેશીના કોષો છે એ ક્યાં આવેલા હોય છે, તો કે એકદમ મગજ, પછી કરોડરજ્જુ, બરાબર. તમે આપણે જે બેક સાઈડ છે આપણા મનુષ્યની અંદર, બરાબર, તે કરોડરજ્જુ આવેલું છે. પછી એમાંથી નીકળતી ચેતાઓ, આ બધી રચના છે એ શેની બનેલી છે, તો કે ચેતાકોષમાંથી બનેલી છે, બરાબર. આગળ વાત કરીએ, હવે આ ચેતાકોષ છે એની રચના કઈ રીતે હોય છે, તો કે એમાં કોષ કેન્દ્ર હોય છે, કોષરસ હોય છે જેને ચેતારસ પણ કહેવામાં આવે છે, બરાબર. આમ કોષરસ છે પણ ચેતાકોષનો કોષરસ છે એટલે એનું બીજું નામ પાડ્યું ચેતારસ, બરાબર. હવે આ કોષ છે એમાંથી લાંબા અને પાતળા વાળ જેવી શાખાઓ નીકળતી હોય છે. એમાંથી બે પ્રકારના જે પ્રવર્તો છે એ નીકળે છે. પ્રવર્ત એટલે વાળ જેવી રચના. એક લાંબો પ્રવર્ત હોય છે જેને અક્ષતંતુ કહેવાય. આ રીતનું હોય, અહીંથી ગોળાકાર હોય, અહીંથી એક લાંબો ભાગ નીકળે, બાકીના બધા છે એ નાના નાના હોય, બરાબર. આ રીતનો ચેતાકોષ હોય છે. હમણાં આપણે આકૃતિ જોઈ લઈશું. હજુ જે લાંબો પ્રવર્ત છે, આ લાંબો પ્રવર્ત એને કહેવાય અક્ષતંતુ, બરાબર. એમાં આડાવડું ન થવું જોઈએ, લાંબો એક જ હોય, બરાબર, જેનું નામ શું છે, તો કે અક્ષતંતુ. અને એકદમ નાની નાની શાખાઓ ધરાવતો જે પ્રવર્ત છે, આ બધા જો આ નાની નાની શાખા ધરાવતા છે, બરાબર, એને કહેવાય શિખાતંતુ, બરાબર. મોટો એક છે એનું નામ શું, તો કે અક્ષતંતુ. અને બાકીના જે નાના નાના છે અને એમાં શાખા હોય, ઝાડની ડાળીઓની જેમ આવી રીતે આમાં શાખા હોય, એને શું કહેવાય, તો કે શિખાતંતુ. અને આ જે છે એ શરીરનો સૌથી મોટામાં મોટો કોષ ગણવામાં આવે છે. આપણે બાકીના જે કોષ છે એ બધા માઇક્રોસ્કોપની અંદર જોતા હોય, બરાબર. તો એ બધા કોષોમાં સૌથી મોટો કોષ કયો, તો કે ચેતાકોષ. એની લંબાઈ છે 1 મીટર સુધીની હોઈ શકે છે, બરાબર. એવું ફિક્સ નહીં કે 1 મીટર જ હોય, એનાથી વધુ કે લાંબા કે ટૂંકા પણ હોઈ શકે છે, બરાબર. હવે આ જે ચેતાતંતુઓ છે એ સંયોજક પેશી દ્વારા એકબીજા સાથે જોડાય અને એક ચેતાનું નિર્માણ કરે છે. ચેતાતંતુ જે કઈ પેશી સાથે જોડાય છે, તો કે સંયોજક પેશી સાથે, બરાબર. એમાં કોઈ પણ હોઈ શકે, મેદપૂર્ણ પેશી પણ હોય, તંતુઘટક પેશી પણ હોય, અસ્થિ, કાસ્થિ, રુધિર, ગમે તે હોય, બરાબર. એની સાથે જોડાય અને આખી ચેતાનું નિર્માણ કરે છે. હવે આ જે છે એ પ્રક્રિયા કરે એટલે એમાં સ્પંદન થાય, બરાબર, જેને ઉર્મિવેગ કહેવામાં આવે છે. તમે શબ્દ સાંભળ્યો હશે કે ઉર્મિવેગ, સ્પંદન, એને શું કહેવાય, તો કે ઉર્મિવેગ. એ આપણી ઈચ્છા અનુસાર આપણા સ્નાયુઓના હલનચલનમાં આપણને મદદરૂપ થાય છે, બરાબર. માનો કે આપણે હાથ છે એ હલાવવો છે, ઉપર કરવો છે હાથ, તો એ હલાવવા માટે આપણને આદેશ કોણ આપશે, આજે જે કોષ હોય હાથના જે સ્નાયુ હોય એને આદેશ કોણ આપશે, તો કે ચેતાકોષ, બરાબર. એટલે એનું જે સ્પંદન છે એના ઉર્મિવેગ દ્વારા
આપણા હાથનું હલનચલન થઈ શકે છે, બરાબર. એનો બીજો કંઈ અર્થ નથી સ્પંદન માટે, પરંતુ એ જે આદેશ આપે એમાં જે લાગણી છે અનુભવાય, જે ફીલ થાય બધું, બરાબર, એ શું છે તો કે સ્પંદન અથવા તો ઉર્મિવેગ. હવે આ જે ચેતાકોષ અને સ્નાયુપેશી, ચેતાપેશી અને સ્નાયુપેશી બંનેનું જે કાર્ય છે એનું સંયોજન થઈ, એટલે કે બંનેનું કાર્ય છે એ ભેગું થઈ અને સજીવોમાં પાયારૂપ છે, બરાબર. એટલે બધા સજીવોની અંદર આ ચેતાપેશી અને સ્નાયુપેશી છે એ ભેગા મળી અને કામ કરતી હોય છે, બરાબર. ચેતાઓ છે આદેશ આપે, એટલે પગ છે આગળ વધી, પગ છે આગળ જાય, બરાબર, અને આપણે હલનચલન કરી શકીએ, પ્રચલન કરી શકીએ, બરાબર, આગળ આપણે વધી શકીએ. અને ઉત્તેજનાને અનુલક્ષી અને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા પણ આપે છે, કંઈક લાગ્યું હોય તો ઝડપથી ગતિશીલતા પણ આપે છે, કે પગમાં કંઈક વાગ્યું છે લઈ લ્યો, બરાબર, ત્યાંથી પગ તમે ઉપાડી લો એવા આદેશ આપે છે. હવે અહીંયા આપણે ચેપ્ટર છે પૂર્ણ થાય છે, બરાબર. આની એક આપણે આકૃતિ જોઈ લઈએ. તો આ છે એ ચેતાકોષની આકૃતિ છે, બરાબર. એમાં તમને હું સમજાવી દઉં બધા ભાગ કેવી રીતે હોય છે. તો સૌપ્રથમ જે આટલો ભાગ છે એને ચેતાકોષ કે કોષકાય કહેવાય, પરંતુ એ તમારે યાદ નથી રાખવાનું, તમારે જેટલું બુકમાં આવે એટલું જ યાદ રાખવાનું. બુકમાં શું આવ્યું તો કે એક અક્ષતંતુ આવ્યું, આ જે લાંબો તંતુ છે એને શું કહેવાય તો કે અક્ષતંતુ, અને આ જે આમાંથી શાખાઓ નીકળે છે નાના નાના તંતુઓની એનું નામ છે શિખાતંતુ, બરાબર. અને એક વચ્ચે કોષ કેન્દ્ર આવેલું હોય છે, બરાબર. આપણે એટલું જ તમારે બુકમાં છે, આનાથી વધુ કંઈ છે નહીં, બરાબર. આનાથી વધુ તમારે 10th સ્ટાન્ડર્ડમાં ભણવામાં આવશે. અને અહીંયા આપણે આ ચેપ્ટર 6 છે એ પૂર્ણ કરીએ છીએ, ઓકે.